નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે રાજ્ય સરકારનું ડિજિટલ ગુજરાત પોર્ટલ છે તેના પરની સ્કોલરશિપ યોજનાઓ વિશે માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં, જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી દેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપ સૌ જાણતા હશો કે રાજ્ય સરકારનું જે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે તેના પર ઘણી બધી સ્કોલરશિપ યોજનાઓ ચાલી રહી છે. તે પૈકીની SEBC, OBC અને ABC માટેની જે સ્કોલરશિપ યોજનાઓ છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. એમાં આપણે જાણીશું કે આ કેટલા પ્રકારની સ્કોલરશિપ યોજનાઓ છે. તો વિગતવાર માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી તમને પણ ખ્યાલ આવી જાય કે આ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર SEBC એટલે કે બક્ષી પંચના તથા ABC આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે કઈ કઈ સ્કોલરશિપ યોજનાઓ ચાલુ છે. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં અને ત્યાં આપણે વિગતવાર માહિતી મેળવતા જઈશું. તો મિત્રો, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરની વિવિધ સ્કોલરશિપ યોજનાઓ માટે તમારે સૌપ્રથમ તમારા બ્રાઉઝરમાં digitalgujarat.gov.in લખી અને ઓકે આપી દેવાનું રહેશે. જેવા તમે ઓકે આપશો એટલે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે આ પ્રમાણેનું ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે તે તમને જોવા મળી જશે. ત્યારબાદ મિત્રો, તમારે અહીંયા જે કોર્નરમાં લોગિનનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું અહીંયા લોગિનના બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો લોગિનના બટન ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે. ત્યારબાદ તમારે તેને સ્ક્રોલ કરી લેવાનું રહેશે અને અહીંયા નીચે તમે જોઈ શકો છો ક્લિક હિયર ફોર SEBC સ્ટુડન્ટ, તો તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું. તે ક્લિક કરતાની સાથે જ આપણી સામે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરની જે વિવિધ યોજનાઓનું આખી PDF ફાઇલ છે તે ખુલી જશે. તો તમે જોઈ શકો છો આ પ્રમાણેનું એક PDFની ફાઇલ છે તે આપણી સામે ખુલી જાય છે. તો તેમાં અહીંયા સૌપ્રથમ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, લોગિન આઈડી કઈ રીતે મેળવવું તેના વિશેની સંપૂર્ણ માહિતી છે તે સ્ટેપ બાય સ્ટેપ જણાવવામાં આવેલી છે. ત્યાર પછી સ્ક્રોલ કરી અને નીચે આપણે જોઈશું તો ત્યાં વિગતવાર અલગ અલગ યોજનાઓની માહિતી આપણને જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની જે નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગરની જે વિવિધ યોજનાઓ છે તેના વિશેની માહિતી આપણી સામે આવી ગઈ છે. તો અહીંયા ક્રમ નંબર 1 ઉપર છે PM યંગ અચીવ સ્કોલરશિપ એવોર્ડ સ્કીમ ફોર વાઇબ્રન્ટ ઇન્ડિયા એટલે કે PM યશસ્વી પૈકી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર OBC, EBC એન્ડ DNT સ્ટુડન્ટ. તો આ યોજનામાં OBC, EBC અને DNTના જે જાતિના ઉમેદવારો છે તે ફોર્મ ભરી શકે છે. અને ધોરણમાં આપણે જોઈએ તો અહીંયા તેની વિગત આપણને દર્શાવવામાં આવેલી છે. ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ C અને ગ્રુપ D વિદ્યાર્થીઓમાં ફોર્મ ભરી શકે છે. તો આ યોજના અંતર્ગત નિભાવ ભથ્થાના દરમાં એકેડેમિક એલાઉન્સ તરીકે વાર્ષિક 10,000 રૂપિયા મળવાપાત્ર થાય છે, જ્યારે ટ્યુશન ફી 10,000 અથવા તો ફી પહોંચમાં દર્શાવેલી ટ્યુશન ફી એ બંનેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થાય છે. તો આમ જે ગ્રુપ એના વિદ્યાર્થીઓને કુલ 20,000 રૂપિયાની સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે અને તેની આવક મર્યાદા 2,50,000ની છે. અને શૈક્ષણિક સંસ્થાની વિગત જોઈએ તો સરકારી ગ્રાન્ટીનેટ તથા સ્વનિર્ભર કોલેજો અને સંસ્થા કે સરકારી ગ્રાન્ટીનેટ ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય તેઓ આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી ગ્રુપ B વાત કરીએ તો તે અંતર્ગત 8,000 એકેડેમિક એલાઉન્સ વાર્ષિક મળવાપાત્ર થાય છે, જ્યારે ટ્યુશન ફીની વાત કરીએ તો 5,000 રૂપિયા અથવા તો ફી પહોંચમાં દર્શાવેલી ટ્યુશન ફી એ બંનેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થાય છે. અને આમ કુલ ₹13,000ની સ્કોલરશિપ છે તે મળવાપાત્ર થાય છે. તેની પણ આવક મર્યાદા 2,50,000ની છે. અને શૈક્ષણિક સંસ્થાની વિગતમાં આપણે આગળ જોયું તે મુજબ સરકારી ગ્રાન્ટીનેટ સ્વનિર્ભર કોલેજની સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે. ત્યાર પછી ગ્રુપ C વાત કરીએ તો તેમાં 6,000 રૂપિયા એકેડેમિક એલાઉન્સ તથા ટ્યુશન ફીની વાત કરીએ તો ₹2,000 અથવા તો ફી પહોંચમાં દર્શાવેલી ટ્યુશન ફી એ બંનેમાંથી જે ઓછું હોય તે સ્કોલરશિપ સ્વરૂપે મળવાપાત્ર થાય છે. અને આમ મળી અને કુલ 8,000 રૂપિયાની સ્કોલરશિપ છે તે મળવાપાત્ર થાય છે.
તેની આવક મર્યાદા પણ 2,50,000ની છે અને શૈક્ષણિક સંસ્થાની વિગત આપણે આગળ જોઈએ તે મુજબની છે. ત્યાર પછી ગ્રુપ ડીમાં વાત કરીએ તો 5,000 રૂપિયા એકેડમિક એલાઉન્સ અને ટ્યુશન ફી મળવાપાત્ર નથી, તો અહીંયા ટ્યુશન ફીમાં 0 લખેલું છે. તો આમ કુલ જે 5,000 રૂપિયાની સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. ત્યાર પછી ક્રમ નંબર 2 ઉપર છે BC કે NC, જે મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમાના વિદ્યાર્થીઓને આ સાધન સહાય મળવાપાત્ર થાય છે. અને આ યોજના છે તે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને મળવાપાત્ર થાય છે, જેમાં આપણે મેડિકલમાં વાત કરીએ તો વાર્ષિક રૂપિયા 10,000ની સ્કોલરશીપ છે મળવાપાત્ર થાય છે, જ્યારે એન્જિનિયરિંગમાં વાર્ષિક રૂપિયા 8,000ની સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. ડિપ્લોમામાં વાત કરીએ તો વાર્ષિક 3,000ની સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે અને આ તમામમાં આવક મર્યાદા 2,50,000ની રાખવામાં આવેલી છે. શૈક્ષણિક સંસ્થાની વિગતમાં જોઈએ તો જે સરકારી ગ્રાન્ટેડ સ્વનિર્ભર કોલેજોમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓને મળવાપાત્ર થાય છે. જ્યારે ત્યારબાદ આગળ વાત કરીએ તો સાધન ખરીદી કરીને બિલ રજૂ કરવાનું રહેશે, તો આ પ્રમાણે સાધન સહાય માટે પણ જે મેડિકલ એન્જિનિયરિંગ અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓ હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો ક્રમ નંબર 3 ઉપર આપણે જોઈએ તો ક્રમ નંબર 3 ઉપર છે BC કે 79, જેમાં મેડિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય મળવાપાત્ર થાય છે અને આ સહાય છે તે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને મળવાપાત્ર થાય છે. જેમાં મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર થાય છે, તેમાં વાર્ષિક રૂપિયા 15,000ની સહાય મળવાપાત્ર થાય છે અને આ સહાય મેળવવા માટે આવક મર્યાદાની વાત કરીએ તો 4,50,000ની આવક મર્યાદા રાખવામાં આવેલી છે. અને આ યોજનાનો લાભ છે તે સરકારી ગ્રાન્ટેડ સ્વનિર્ભર કોલેજોમાં અભ્યાસ કરતા મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને મળવાપાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો આપણે ક્રમ નંબર 4 ઉપર જોઈએ DNT 2, મેડિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય. તો જે DNT કેટેગરીના મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે તેઓને આ સહાય મળવાપાત્ર થાય છે. એટલે કે વિચરતી અને વિમુક્ત જાતિના જે ઉમેદવારો હોય તેઓને મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા હોય તો વાર્ષિક રૂપિયા 15,000ની ભોજન બિલ સહાય મળવાપાત્ર થાય છે અને આના માટે પણ આવક મર્યાદા 4,50,000ની છે. અને જે સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર કોલેજોમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર થાય છે. ત્યાર પછી ક્રમ નંબર 5 ઉપર જોઈએ કે BC કે 98, જેમાં MPhil PhDના વિદ્યાર્થીઓ માટે ફેલોશીપની આ યોજના છે અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને આ ફેલોશીપ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર થાય છે. અને અભ્યાસની વાત કરીએ તો અનુસ્નાતક પછીના કોઈ પણ અભ્યાસક્રમ માટે આ ફેલોશીપ યોજનાનો લાભ લઈ શકાય છે, જેમાં MPhil માટે વાર્ષિક રૂપિયા 25,000 અને PhD માટે વાર્ષિક રૂપિયા 1,00,000ની સહાય મળવાપાત્ર થાય છે. જેમાં આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 1,20,000ની આવક મર્યાદા છે, જ્યારે શહેરી વિસ્તારમાં રહેતા હોય તેઓના માટે રૂપિયા 1,50,000ની આવક મર્યાદા છે. અને સરકારી ગ્રાન્ટેડ તથા સ્વનિર્ભર કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય તેવા જે વિદ્યાર્થીઓ હોય તેઓને આ યોજનાનો લાભ મળી શકે છે. ત્યાર પછી મિત્રો આપણે ક્રમ નંબર 6માં જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો BC કે 81, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ. તો આ પ્રમાણે જે ઓપન યુનિવર્સિટી છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી, તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ સહાય મળવાપાત્ર થાય છે, જેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો હોય તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. અને ઓપન યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા હોય તેમાં ઓપન યુનિવર્સિટીની શિક્ષણ ફી વધુમાં વધુ રૂપિયા 2,500 એટલે કે 2,500ની સહાય છે તે મળવાપાત્ર થાય છે. તેમાં આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000ની છે અને શહેરી વિસ્તાર માટે 1,50,000ની આવક મર્યાદા છે. અને ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઉમેદવારોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. ત્યાર પછી ક્રમ નંબર 7 ઉપર જોઈએ BC કે 325, તો સ્વનિર્ભર કોલેજમાં અભ્યાસ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને આ શૈક્ષણિક સહાય મળવાપાત્ર થાય છે. કેટેગરીમાં જોઈએ તો વિચરતી અને વિમુક્ત જાતિ એટલે કે NT અને DNT કેટેગરીના ઉમેદવારો હોય તેઓ સ્વનિર્ભર કોલેજમાં તમામ અભ્યાસક્રમો માટે વધુમાં વધુ રૂપિયા 50,000 સુધીની શૈક્ષણિક સહાય મળવાપાત્ર થાય છે. અને આવક મર્યાદાની વાત કરીએ તો રૂપિયા 2,00,000ની
આવક મર્યાદા છે અને ફક્ત સ્વનિર્ભર કોલેજમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને જ આ સહાય મળવાપાત્ર થાય છે. અને છેલ્લે આપણે ક્રમ નંબર 8 ઉપર જોઈએ તો ટ્યુશન સહાયની યોજના છે અને આ યોજનામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને આ સહાય મળવાપાત્ર થાય છે, જેમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ માટે રૂપિયા 15,000ની સહાય મળવાપાત્ર થાય છે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પણ રૂપિયા 15,000ની સહાય મળવાપાત્ર થાય છે. તેમાં આવક મર્યાદા 4,50,000ની છે અને ખાનગી ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 70% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. તો મિત્રો, આ પ્રમાણે અલગ અલગ 8 યોજના અંતર્ગત વિવિધ સહાય મળવાપાત્ર થાય છે. તમે જોઈ શકો છો કે અહીંયા 8-8 યોજનાઓ જે PDF સ્વરૂપે આપણને લિસ્ટ જોવા મળી રહ્યું છે. તો આ પ્રમાણે મિત્રો, ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જે SEBC, EBC અને ENT એટલે કે વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને વિવિધ સ્કોલરશિપ યોજનાઓ અંતર્ગત અલગ અલગ સહાય મળવાપાત્ર થાય છે. તો હવે આપણે આગળના વિડીયોમાં આ યોજના અંતર્ગત ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશેની વિગતવાર સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું. તો મિત્રો, આશા રાખું કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરની જે SEBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટેની વિવિધ સ્કોલરશિપ યોજનાઓ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.